મિત્રો આજે ધોરણ 8 વિષય ગણિત એકચલ સુરેખ સમીકરણ એના સ્વાધ્યાય 2.2 જેની અંદર આપણે દાખલા નંબર 9 સુધી જે ગણતરી કરી હતી તે વ્યવસ્થિત રીતે આપણે બધાય શીખી ગયા હતા તો મિત્રો હવે પછીનો જે દાખલો આવે છે દાખલા નંબર છે 10 જેની આપણે કોયડાકીય માહિતી મેળવવાની છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો રહેશે તો મિત્રો ચલો આપણે દાખલા નંબર 10 પહેલા જોઈએ તેનો આપણે પહેલા અભ્યાસ કરીશું તો મિત્રો આની અંદર વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે મિત્રો યાદ રાખજો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો તો મિત્રો પહેલા તો આપણે પ્રશ્ન ખાસ કરીને સમજવાનો છે કે પ્રશ્ન શું કહેવા માંગે છે તો મિત્રો એક એક વાક્ય વાંચતા જઈએ તે પ્રમાણે આપણે કરતા જઈશું મિત્રો તો અહીંયા લખેલું છે કે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે તો પહેલા આપણે લખીએ મિત્રો કે વર્ગખંડની અંદર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે અને છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 કેવી છે વધારે છે તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો પહેલા લખશું છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર સંખ્યાનો ગુણોત્તર 7:5 છે મિત્રો 7:5 છે એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે કોઈ પણ સંખ્યાનું માપ ગુણોત્તરની અંદર આપેલું હોય ત્યારે તેની પાછળ કોઈ પણ ચલ મૂકવામાં આવે છે x y z કોઈ પણ ચલ મૂકી શકો આપણે a b c d માંથી કોઈ પણ ઓપ્શન લઈ શકીએ તે તમામે તમામ બધા કેવા છે ચલ જ છે a લઈ શકો b લઈ શકો c x y z ગમે તે ઓપ્શન લઈ શકો તો આપણે અહીંયા જનરલી આપણે x જ ધારતા હોઈએ છીએ એટલે આપણે અહીંયા x જ લેશું કે તે સંખ્યાઓ 7x અને 5x છે બરાબર 7x અને 5x છે મિત્રો તેની અંદર શું લખેલું કે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા કેવી હોય 8 વધારે હોય અહીંયા લખશું છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા ઓની સંખ્યા કરતા 8 વધારે હોય 8 વધારે હોય તે સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય છોકરીઓની સંખ્યા કેટલી છે 5 કારણ કે છોકરાઓની સંખ્યા છે 7x અને છોકરીઓની સંખ્યા છે 5x એટલે આપણે અહીં લખશું 5x + 8 છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધો તો આપણે અહીંયા પહેલું સમીકરણ લખશું કે 7x = 5x + 8 તો આનું આપણે સમીકરણ લખીએ તો 7x - 5x = 8 થશે કારણ કે 7x ના 7x બરાબર ની ઓલી સાઈડમાં પ્લસ હોય તો એને બરાબર ની આ સાઈડમાં લઈ આવો તો કેવા થઈ જાય મિત્રો માઈનસ થાય માટે 7x - 5x = 8 તો અહીંયા 7x માંથી 5x જાય એટલે કેટલા વધશે 2x = 8 તો x ને કરતા બનાવીએ તો 8 ના છેદમાં કેટલા વધશે 2 2 4 8 તો x બરાબર કેટલા આવશે 4 તો આ આપણને કઈ કિંમત મળી x ની કિંમત મળી છે તો અહીંયા લખશું છોકરાઓની સંખ્યા મિત્રો છોકરાઓની સંખ્યાનું સમીકરણ આપેલું છે 7x એટલે 7x ની કિંમત મળી છે 4 7 ચોકુ કેટલા થાય 28 છોકરીઓની સંખ્યા
છોકરીઓની સંખ્યા મિત્રો એની સંખ્યા કેટલી આપેલી છે તો કે 5x એટલે 5x 5x ની કિંમત 4 4 5 20 મિત્રો તો છોકરાઓની જે સંખ્યા છે એ મિત્રો કેટલી છે 28 અને છોકરીઓની જે સંખ્યા છે કેટલી છે 20 તો મિત્રો બંને કુલ ભેગા કરી અને કેટલી સંખ્યા થશે તો આપણે એ લખશું કુલ સંખ્યા कुल संख्या बराबर 28 प्लस 20 એટલે એનો જવાબ શું આવશે મિત્રો 48 આવશે તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 48 થશે તો આ રીતે મિત્રો કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણને મળે છે મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર છે 11 કે જેની અંદર કે એમાં આપેલું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે મિત્રો પ્રશ્ન ખાસ સમજજો ભરતની ઉંમર આપેલી નથી એના ઉંમરની આપણે શું કરવાની છે તો કે ધારણા કરવાની છે ધારવાની છે તો મિત્રો અહીંયા લખેલું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એ લખશું ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે અને તેના અહીંયા લખેલું ભરતના પિતાજી ભરતના દાદા કરતા ભરતના જે પિતાજી છે ભરતના દાદા કરતા 26 વર્ષ નાના એટલે ભરત કરતા 26 વર્ષ કેવા હોય મોટા હોય એટલે એ લખશું ભરતના પિતાની ઉંમર એટલે કે ભરતની ઉંમર કેટલી હતી x plus 26 હવે તેના દાદાની ઉંમર તો આપણે એ લખશું ભરતના દાદાની ઉંમર ભરતના દાદાની ઉંમર ભરત અને તેના પિતા કરતા કેટલી વધારે હશે તે આપણે જોવાનું રહેશે ભરતના દાદાની ઉંમર ભરત અને તેના પિતા કરતા વધારાની ઉંમર એટલે મિત્રો એ લખશું x + 29 + 26 બરાબર છે કારણ કે ભરત કરતા 29 વર્ષ મોટા છે એટલે પ્લસ કરવા પડશે એટલે x + 29 + 26 તો મિત્રો આપણે અહીંયા આનું સમીકરણ લખીએ તો x + 9 ને 56 નો પાટલો વધી 1 એટલે અહીંયા 55 થશે બરાબર છે તો અહીંયા આપણે આનું સમીકરણ કરશું કે કુલ ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે તો કે 135 વર્ષ છે તો અહીંયા લખશું કુલ ઉંમરનો સરવાળો સરવાળો 135 વર્ષ તો મિત્રો પહેલું સમીકરણ આપણે અહીંયાથી ઉકેલીએ x + 26 x + 55 बराबर 135 x + x + x એટલે કેટલા x થશે 3x + 26 + 55 એટલે કેટલા થશે 6 ને 5 11 નો એકલો બધી 1 5 ને 1 6 6 ને 2 8 બરાબર 135 તો 3x બરાબર 135 માઈનસ કેટલા 81 તો 3x બરાબર 135 માંથી 81 બાદ કરો કેટલા આવશે 10 કો લેવો પડશે અહીંયા 13 માંથી 8 કાઢો તો 5 એટલે કેટલા આવશે મિત્રો 54 તો અહીંયા x બરાબર 54 ના છેદમાં 3 18 એકા 18 18 2 36 18 તેલી 54 તો આપણે અહીં લખશું 18 તો x ની કિંમત આપણને કેટલી મળી 18 મળી ગઈ તો અહીંયા આપણે કોની ઉંમર શોધવાની હતી તો કે ભરતની ઉંમર ભરતના પિતાની ઉંમર અને ભરતના દાદાની ઉંમર તો ત્રણે ત્રણ આપણે અહીં લખીએ ભરતની ઉંમર
भरत ની ઉંમર h છે એટલે કેટલી આવી છે 18 વર્ષ પિતા ની ઉંમર કેટલી છે તો કે x + 26 એટલે કેટલી થશે x ની કિંમત આવેલી છે 18 + 26 બરાબર 14 નો ચોકડો વધી 1 2 3 ને 1 4 એટલે કે 44 વર્ષ અને દાદાની ઉંમર દાદાની ઉંમર એટલે કે x + કેટલા આપેલા છે આપણે સમીકરણ શું આવેલું છે 55 એટલે x ની કિંમત કેટલી આવેલી છે 18 + 55 તો અહીંયા 8 ને 5 13 નો તગડો વધી 1 5 6 ને 1 7 કેટલા વર્ષ આવ્યા 73 વર્ષ એટલે કે આનો મતલબ શું થયો કે ભરતની ઉંમર કેટલી હશે 18 વર્ષ તેના પિતાની ઉંમર 44 વર્ષ અને તેમના દાદાની ઉંમર 73 વર્ષ બરાબર મિત્રો તો હવે પછી હવે આપણે દાખલા નંબર 12 જોઈશું મિત્રો તેની અંદર પહેલા પ્રશ્ન સમજીએ કે 15 વર્ષ પછી રવિની ઉંમર મિત્રો આ વસ્તુ ખાસ સમજવાની છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણે થાય તો રવિની હાલની ઉંમર શોધો મતલબ કે રવિની ઉંમર આપેલી નથી તો અહીંયા લખશું ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે બરાબર મિત્રો રવિની હાલની ઉંમર કેટલી છે x વર્ષ છે પછી એમાં લખ્યું છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર 15 વર્ષ પછીની રવિની ઉંમર એટલે કે x + 15 ત્યાર પછી કરતા 4 ગણે થાય તો રવિની હાલની ઉંમર શોધો તેની હાલની ઉંમર 15 વર્ષ પછી રવિની તેની હાલની ઉંમર કરતા કેટલી ગણી થાય 4 ગણી થાય 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા કેવી થાય 4 ગણી થાય ઉંમર કરતા 4 ગણી થાય એટલે એનો મતલબ થાય 4x બરાબર છે તો અહીંયા આપણે સમીકરણ લખશું કે x + 15 બરાબર 4x બરાબર મિત્રો તો 4x સોરી x - 4x બરાબર - 15 તો અહીંયા પ્લસ માઇનસ 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 3x બરાબર - 15 તો x બરાબર - 15 ના છેદમાં - 3 તો 3 5 15 તો x બરાબર કેવા આવશે 5 તો x ની ઉંમર કેટલી થશે 5 વર્ષ એટલે 5 વર્ષ એટલે કે રવિની ઉંમર કેટલી હશે 5 વર્ષની હશે અહીં લખશું રવિની ઉંમર 5 વર્ષ થાય બરાબર મિત્રો તો અહીંયા આપણે આ દાખલા જે છે એ ત્રણે ત્રણ દાખલા વ્યવસ્થિત રીતે ગણ્યા કોયા કયા છે વ્યવસ્થિત રીતે સમજી અને આપણે બધાએ ગણવાના છે તો મિત્રો અહીંયા આપણે આ વિડિયોને પૂર્ણ કરશું અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જે દાખલા નંબર 13 14 અને 15 છે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું તે જ પણ આ કોયડા કે માહિતી છે તેને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજી અને દાખલાની ગણતરી કરીશું તો અહીંયા આપણે આ વિડિયોને વિરામ આપીશું જય હિન્દ જય ભારત